બોટા તાલુકાના લાઠીદડ ગામે સરપંચ દ્વારા રાજીનામું અપાયું હતું જે બાદ ગ્રામ પંચાયતના સરપંચ પદ માટેની મતદાન યોજાયું હતું જેમાં કુલ ઉમેદવારો મેદાનમાં છે વોર્ડ અને મતદાન મથકમાં મતદાન શરૂ થયું હતું તાલુકાના ગામે થોડા સમય અગાઉ સરપંચ દ્વારા પોતાના પદ પરથી રાજીનામું અપાયું હતું જેને લઈ માત્ર ગ્રામ પંચાયતના સરપંચ પદ માટેની ચૂંટણી યોજાઇ હતી વહેલી સવારથી જ ગામ લોકો મતદાન માટે ઉમટી પડ્યા હતા આ લાઠીદળ ગામ બોટાદ તાલુકાનું અતિ સંવેદનશીલ ગામ ગણાય છે ત્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે લાઠીદળ ગામે સરપંચની ચૂંટણી યોજાઈ હતી લાઠીદળ ગામે કુલ સોળ વોર્ડ આવ્યા છે અને હાલમાં કુલ પાંચ ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાવાની છે અને લાઠીદળ ગામે કુલ છન્નુસો મતદારો આવેલા છે અને આઠ મતદાન મથકો આવેલા છે હાલમાં લાઠીદળ ગામે અગાઉના સરપંચે રાજીનામું આપતા પેટા ચૂંટણી યોજાય છે જેની મતગણતરી આગામી તારીખ અઢાર છ બે હજાર ઓગણીસ ને રોજ બોટાદ મુકામે રાખેલ છે બ્યુરો રિપોર્ટ લાઈવ ગુજરાત ન્યૂઝ